મમ્મા સ્વીકારતી નથી બહુ સરસ વાત તમારી સાથે શેર કરું વન્ડરફુલ ઓડિયન્સ આઈ હેવ ટુ ડે કેટલા રાઈટ જગ્યાએ લોકો હસે ને રાઈટ જગ્યાએ ગંભીર થાય ને ત્યારે તમને સમજાય કે તમારી વાત કરેક્ટ જગ્યાએ પહોંચે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ મારો દીકરો ને હું બે જણા ગાડીમાં જતા હતા આમ ગાડી આમ કરીને એક છોકરો મોટરસાયકલ પર નીકળી ગયો મારી માં સુરતી છે એટલે મારાથી ગાળ બોલાઈ ગઈ લોહી ક્યાં જાય સાહેબ એટલે મારા દીકરાએ દસ વર્ષના દીકરાએ આમ મારી સામે જોયું ને મને કહ્યું મા તું ગાળ બોલી હવે જો હું એમ કહું કે હું નથી બોલી તો મારાથી જુઠ્ઠું કોઈ નથી હું જો એમ કહું કે સોરી બેટા તો હું એનાથી નાની થઈ ગઈ આઈ હેમ આઈ એમ એડમિટિંગ સમથિંગ વિચ આઈ શુડ બી એડમિટિંગ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે મેં મારા બધા રડાર ખોલ્યા અને મેં કહ્યું તને કોણે કહ્યું કે આને ગાળ કહેવાય આ મા બાપ છે ધીસ ઇઝ વોટ યુઆર સપોઝ ટુ ડુ ધીસ ઇઝ વોટ યુઆર સપોઝ ટુ એકચ્યુઅલી મેક ફોર યોર ચિલ્ડ્રન એકવાર મારા દીકરાએ મને કહ્યું કે બાબા એટલે એના ફાધર આટલો બધો ગુસ્સો કરે છે તને ગુસ્સો નથી આવતો મેં કીધું હું તને ક્યારેક કહીશ આપણે પછી વાત કરીશું પછી અમે ગાડીમાં જતા હતા આવી જ રીતે હું એને ક્લાસમાં મૂકવા જતી હતી અને એની જ બાળક ભીખ એટલે મેં કહ્યું કે ઉતારું તને સિગ્નલ પર યુ રિયલી એન્જોય માંગી જોવી છે ભીખ ઇટ્સ એન એક્સપિરિયન્સ એટલે એણે મારી સામે એકદમ આમ કંઈક વિયર્ડ રીતે કે મારી મા ગાંડી છે કે એને બુદ્ધિ નથી કે શું પ્રોબ્લેમ છે એણે મારી સામે જોયું ને પછી મેં કહ્યું કે એવું થોડી આવે કે ખરાબ વસ્તુ જોઈને થોડી આપણને મન થાય કરવાનું મેં કહ્યું કરેક્ટ એટલે જ મને ગુસ્સો કરનારા માણસને જોઈને ગુસ્સો નથી આવતો બહુ ઇન્ટરેસ્ટિંગ છે પેરેન્ટિંગ પેરેન્ટિંગ ઇઝ લાઈક લર્નિંગ સમથિંગ એવરી ડે ઇટ્સ નોટ અબાઉટ ટીચિંગ સમથિંગ ઇટ્સ ઓલ્સો અબાઉટ લર્નિંગ સમથિંગ એક અઢી કિલોનો રમકડું તમારા હાથમાં આવે ને ત્યારે એક પુરુષ પિતા થઈ જાય સડનલી તમને રિયલાઇઝ થાય કે કેટલી બધી જવાબદારી અઢી કિલોના રમકડામાં છે હવે એક આખી જિંદગી તમારા હાથમાં છે તમે જુઓ કેવા કેવા પપ્પાઓ મેં જોયા છે કે કોઈ દિવસ પિક્ચરની ટિકિટની લાઈનમાં ઉભા ના રહે નાટકની ટિકિટની લાઈનમાં ઉભા ના રહે રેસ્ટોરાંમાં વેટિંગ હોય તો કે અહીંથી ચાલો હું કઈ લાઈનમાં ઉભો રહીને ખાઉં નહીં પણ એડમિશન લેવાનું હોય ને તો રાતથી લાઈનમાં ઉભા રહે કેટલી સરસ વાત છે કેવા કેવા પપ્પા આપણે ઓળખીએ છીએ કે અમસ્તા ગાડીમાંથી પગ નીચે ના મૂકે પાન પણ આમ કાચ ઉતારીને આમ કરીને પાન મંગાવે અને બચ્ચું સાયકલ શીખતું હોય ને તો એની પાછળ દોડે ધીસ ઇઝ વોટ ફાધર હુડ ઇઝ ઓલ અબાઉટ ધીસ ઇઝ વોટ ઇઝ સચ એ નાઇસ થિંગ દેટ હેપન્સ ટુ ઓલ ઓફ અસ બટ વોટ વી ડુ ઇઝ વી ગીવ ધેમ થિંગ્સ એન્ડ નો થોટ્સ કેટલી બધી વસ્તુઓ આપી દઈએ છે આપણે એમને છાંયડો એટલો બધો કે જ્યારે તડકામાં નીકળે ત્યારે એને ગભરામણ થઈ જાય કે આ તો મેં જોયો જ નથી આ તો મેં અનુભવ્યું જ નથી ના તો પાડતા જ નથી આપણને એવો ભય છે કે ના પાડીશું ને તો આપણા છોકરા આપણાથી દૂર થઈ જશે સિબલિંગ્સ ફ્રેન્ડ્સ બધા એના પર પ્રેશર કરે છે અમે તથાગત માટે મારા દીકરા માટે દર વર્ષે એક બજેટ બનાવ્યું છે બનાવતા તા હવે તો બહુ મોટો થઈ ગયો કે આ તારું બજેટ આખા વર્ષનું હવે એમાં તું રમકડા ખરીદ ચોપડા ખરીદ ઉડાડ આઈસ્ક્રીમ ખા કચરાના ડબ્બામાં નાખ યુ ડિસાઈડ

આટલી જ પૃથ્વી છે આટલી જ હવા છે આટલું જ આકાશ છે જેમ વધારે વાપરી નાખીશું જેમ વધારે ખર્ચી નાખીશું જેમ વધારે પૂરું કરી નાખીશું આટલું જ પેટ્રોલ છે જેટલું છે એ સમજાવો એને ગાડી પર ડ્રાઇવ કરવા જવું એ હવે આપણને પોસાય એવી પ્રવૃત્તિ જ નથી રહી વી ફગોટન દેટ ડ્રાઈવ પર જાય લોકો જસ્ટ પેટ્રોલ વપરાઈ જશે તો શું કરીશું એવું વિચાર્યું આ પોલ્યુશનમાં કેટલો ઉમેરો કરીએ છીએ એવું વિચાર્યું આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલો છે જે આપણે આપણા બાળકોને શીખવવાના ભૂલી ગયા છે અને સાહેબ મજાની વાત જુઓ કે આપણા ઘરમાં કેરી આવે આપણે કોઈ દિવસ આપણા બાળકને એમ કહ્યું છે કે બેટા એમાંથી ચાર કેરી વોચમેનને આપણે કોઈ દિવસ એમ કહ્યું છે કે જે રમકડા તું ન રમતો હોય કે ન રમતી હોય બધા ભેગા કર આપણે આપવા જઈશું એના હાથે અપાવો ધેટ્સ ગીવિંગ આપણે શું કરીએ છીએ બધું ભેગું કરીને ડબ્બામાં નાખી આવીએ છીએ એને ખબર નથી કે એના કયા રમકડા ગયા એને કહો કે તું શું નથી રમતો બહુ સુંદર વાત જૈનત તો આમાં શીખવે છે મને બહુ ગમે છે આ વાત અને હું માનું છું ગાંધીજીએ આ સિદ્ધાંત શ્રીમદ રાજચંદ્ર પાસેથી લીધો કે ટ્રસ્ટીશીપ બહુ ઇમ્પોર્ટન્ટ છે બધું તમારું જ છે અને છતાં એનો સાચો ઉપયોગ સદુપયોગ શું હોઈ શકે એ વિશે આપણે કદી નથી શીખવ્યું મારી પાસે જે છે એ મારું જ છે અને છતાં એને ક્યાંક સારી રીતે વાપરી શકાય એ હું માનું છું શીખવાનો હવે સમય શરૂ થઈ ગયો છે બહુ બહુ અગત્યનું છે કે આપણે જે દુનિયામાં જીવીએ છે ને એ દુનિયાને વધુ જીવવાલાયક બનાવીએ આપણે બધા પૈસા ખર્ચીને આવા મોટિવેશનલ લેકચર સાંભળવા જઈએ છીએ પણ તમે મને સાચે હૃદય પર હાથ મૂકીને કહો કે એવું મેં શું કહ્યું જે તમને ખબર નથી બહુ ઓનેસ્ટલી આ સવાલ હું તમને પૂછું છું કે મેં તમને એવી કઈ વાત કહી કે જે વિશે તમે જાણતા નથી આ બધું તમે જાણો છો અગત્યનું એ છે કે આનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરતા નથી આપણને બહુ મજા આવે કાજલોઝા વૈદને સાંભળવાની પણ બહાર નીકળીને હજી ગાડી પાર્કિંગમાંથી કાઢતા હોઈએ ને ત્યાં ઝઘડો થઈ જાય શા માટે સુખી થવું બહુ સહેલું છે દુઃખી થવું અઘરું છે ટ્રસ્ટ મી તમારી આસપાસ એક એવો શાંતિનો ઓરા ઉભો કરો કે લોકો તમારી નજીક આવે લોકોને તમારી પાસે આવવું ગમે તમારી સાથે વાત કરવી ગમે અને આ શાંતિનો ઓરા એક જ રીતે ઉભો થઈ શકે એમ છે તમે તમારી જાત સાથે પ્રેમ કરવા માંડો આપણે આપણી જાતને પ્રેમ નથી કરતા જગતની દરેક વસ્તુને પ્રેમ કરીએ છીએ મને છોડી દેશે તો પણ તને શું કામ છોડી દે બેન કેટલા લગ્નો ઇન્સિક્યોરિટીને લીધે તૂટ્યા છે આપણા સંબંધો ધારણા પર બનતા ધારણા પર તૂટી જાય શરૂ શરૂમાં મિત્રતા થાય ને ત્યારે એકદમ ઘરે જાય ને ખાવા બેસી જાય ને આ કરે ને વાડકી વ્યવહાર થઈ જાય ને ડબ્બા લઈ જાય ને મિટિંગો થવા માંડે ને પિક્ચર જોવા સાથે જાય ને પછી સડનલી સંબંધ તૂટી જાય ત્યારે કે અમે એમને આવા નહોતા ધાર્યા પણ બંને તમારી અંદર જ છે તમે ધાર્યું તમે તોડ્યું તમે બાંધ્યું એ તો આવા જ હતા તમે તમારી ધારણા પર સંબંધ બાંધ્યો ને તમે તમારી ધારણા પર તોડી નાખ્યો ધારવું જ કેમ ઓળખવું આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણને બધા ઓળખે આપણને બહુ ગમે મને ઓબામા ઓળખે ને મને કાજલબેન ઓળખે મને ફલાણા ઓળખે મને શાહરૂખ ઓળખે મને અમિતાભ ઓળખે પણ કોઈ ઓળખી જાય ને એ ના ગમે ઓળખી જવા ના જોઈએ એમાં તો આપણું માસ્ક કકબંધ રહેવું જોઈએ તમે વિચારી જુઓ કેટલી બધી પત્નીઓ કમ્પ્લેન કરે ત્યાં તો હસી હસીને વાતો કરે છે તો કરેક્ટ છે ત્યાં હસીને જ વાત કરે એની સાથે ચીડિયા કરે જેને ઓળખતા નથી એના પર મગજ ગુમાવે